आ तरफ वलसाड़ी बात करिए, वलसाड़ में दारूबंदी मामले जी 24 कलाके रियालिटी चेक करियो, जेमा जिल्ला में हजू पण अनेक विस्तार में देशी दारूना अड्डा चालतू होवानु सामे आव्यु छे। शहर में खुल्लेआम देशी दारूनी हाटड़ियो धमधमी रही छे। 10-20 रुपया में देशी दारूनी पोटली मळी रही छे। कथित लठ्ठाकांड बाद पण वलसाड़ पोलीस घोर निंद्रा में होय तेवुं लागी रह्युं छे। રાજ્યના બોટાદની અંદર લઠ્ઠાકાંડ સર્જાયો છે, કઠિત લઠ્ઠાકાંડ સર્જાયો છે, દારૂ પીને લોકોના મોત થઈ રહ્યા છે। ત્યારે જી 24 કલાક દ્વારા વલસાડ શહેરના અંદર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, ત્યારે વલસાડ શહેરના એક વિસ્તારના અંદર તમને દ્રશ્યો બતાવીશ કે જે રીતે દેશી દારૂની પોટલીઓ મળી રહી છે। આ ઘરના અંદર જે દેશી દારૂ છે, દેશી દારૂની પોટલીઓ મળી રહી છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો, મોટી માત્રામાં જે દેશી દારૂ છે તે આ ઘરમાં મળી રહ્યો છે। અને જે અહીં છે તે દેશી દારૂ પીવા માટે લોકો આવે છે, લોકો 10-10, 20-20 રૂપિયામાં આ દારૂની પોટલીઓ વેચાય છે। મોટી માત્રામાં જે દારૂનો જથ્થો છે ત્યાં જોવા મળ્યો છે। અહીં જે મહિલા છે તેમના દ્વારા દારૂ વેચવામાં આવે છે। વલસાડના માલવણ ગામથી દારૂ આવતો હોવાનું અહીં સામે આવ્યું છે। જે રીતે ગુજરાત પોલીસ દ્વારા દાવાઓ કરવામાં આવે છે કે ગુજરાતના અંદર જે દારૂબંધી છે તે દારૂબંધી રાખવામાં આવી છે, પરંતુ જે ગુજરાતના અંદર છે તે દારૂ મળી રહ્યો છે। જે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તે માત્ર અને માત્ર કાગળ ઉપર છે તેવું લાગી રહ્યું છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં એક ફીડર પણ આવ્યો છે દારૂ લેવા માટે, જે મીડિયાના કેમેરા જોઈને ભાગી રહ્યો છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે અહીં ફીડરો રોજ મોટી માત્રામાં અહીં દારૂ લેવા માટે આવતા હોય છે। જે રીતે રાજ્યમાં લોકોના મોત થઈ રહ્યા છે, ત્યારબાદ જે પોલીસ છે તે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનું ચેકિંગ નથી કરવામાં આવ્યું। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં જે મોટી માત્રામાં જે પિદ્દળો છે તે દારૂ પીવામાં આવે છે, અને જે દારૂની જે પોટલીઓ છે તે અહીં જોવા મળી રહી છે। જે પ્રમાણે ગુજરાતના જે દમણ અને સેલવાસ અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલો જે આ જિલ્લો છે ત્યાં આગળ જે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ લાવવામાં આવે છે, દમણથી દારૂ લાવવામાં આવે છે, પરંતુ તેની સાથે સાથે વિદેશી દારૂની સાથે જે દેશી દારૂ છે તે પણ મળી રહ્યો છે। કારણ કે જે પ્રમાણે જે પોલીસો દાવા કરી રહી છે કે ગુજરાતમાં અમે દારૂબંધીનું કડકપણે પાલન કરવામાં આવે છે, પરંતુ જે જી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે તેના અંદર જે પોલીસના દાવા છે તે પોકળ સાબિત થયા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।